પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લા અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારમાં નીલગાયનો શિકાર કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. વન્ય પ્રાણી નીલગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંદૂકની ગોળી વાગેલી અવસ્થામાં ભૂમસવાડાથી એક ઈજાગ્રસ્ત નીલગાય મળી આવી છે. ગ્રામજનોએ વન વિભાગને રાત્રે આ ઘટના અંગે જાણ કરી. કુલ 10 આરોપીઓ વિરુદ્ધ નીલગાયના શિકાર અંગેની ફરિયાદ નોંધાઈ છે. 2 વ્યક્તિની ધરપકડ કરાઈ છે, જ્યારે 8 વ્યક્તિ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ઈજાગ્રસ્ત નીલગાયના ગળાના ભાગેથી ગોળી કાઢી લેવામાં આવી છે. આ નીલગાયના શરીરના બીજા ભાગમાં પણ બંદૂકની ગોળીના નિશાન જોવા મળ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં નીલગાયનો શિકાર સામાન્ય થઈ ગયો હોવાની બૂમ ઉઠી છે. હાલ તો લોકડાઉન અને કોરોના વાયરસના હાવ વચ્ચે શિકારીઓ વ્યસ્ત જોવા મળ્યા. કમાટ રેન્જ છે, તો ખાસ કરીને પાનવડ રેન્જ એ એમપીના બોર્ડર પર આવેલી છે. ત્યાં ઉમસવાડા કરીને જે ગામ છે ત્યાં આશરે 10 દિવસ પહેલા નીલગાય ઉપર ગોળીબાર કરી અને શિકાર કરવામાં આવેલો હતો. આ નીલગાયને અમે લઈ આવી અને જેતપુર પાવી દવાખાને એને શારીરિક સારવાર કરાવેલી હતી, પરંતુ 1.5 દિવસ પછી એ નીલગાય મૃત્યુ પામેલી હતી. અને એમાં 2 ફાયર થયા હતા, એક ગળાના ભાગે અને એક પગના પાછળના થાપાના ભાગે ફાયર થયા હતા. એની તપાસ અમારી ચાલુ હતી. અલીરાજપુરના DFO સાથે વાત કરી અને આ બોર્ડર વિસ્તારનું ગામ હોય અલીરાજપુર રેન્જનો સ્ટાફ અને અમારા સ્ટાફ આ સંયુક્ત એમાં તપાસ દરમિયાન ખુલેલું હતું કે કુમસવાડા ગામના કુલ 8 વ્યક્તિઓ ઇન્વોલ્વ છે. ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.